એની જ્યાં ગર્લ્સ સ્કૂલ હોય ત્યાં આજુબાજુ રેકડીઓ નાસ્તાવાળા ન હોવા જોઈએ, દૂર હોવા જોઈએ, એના બદલે એની આજુબાજુ રેકડીઓને પણ ખડકલા છે. મેઇન રોડ ઉપર આડેધડ પાર્કિંગ હોય છે, કોઈ ટ્રાફિક પોલીસ અમે હટાવતી નથી, નથી ડિટેન કરતી, અને મજા આવે તેમ પાર્કિંગ થાય છે, મજા આવે ત્યાં રાખી જાય છે, કોઈ બોલવાનું નથી. કચ્છ કેન્ટીમ અત્યારે માધાપર આવે, ખાસ કરીને લોકોની ફરિયાદ હતી કે આ માધાપરનો મેઇન રોડ છે બજાર, તો મેઇન રોડ ઉપર આડેધડ પાર્કિંગ હોય છે, મોટી ફોર વ્હીલર ગાડીઓ, નાની ગાડી, મોટી ગાડી, મજા આવે એમ રાખી જાય છે, કોઈ ટ્રાફિક પોલીસ અમે હટાવતી નથી, નથી ડિટેન કરતી. આ તમે જોઈ રહ્યા છો કે આડે તો રોડ ઉપર ગાડી, અડધો રસ્તો તો બ્લોક કરી નાખ્યો, તો આમાં મોટી ગાડી કઈ રીતે નીકળે? અને મજા આવે તેમ પાર્કિંગ થાય છે, મજા આવે ત્યાં રાખી જાય છે, કોઈ બોલવાનું નથી. જાણે કેમ નધણિયાતું ગામ હોય, લાવારીસ એ ટાઈપનું વર્તન અહીંયા થઈ રહ્યું છે. સંપૂર્ણ જગ્યાએ રેકડીઓના આડે દળ રોડ ઉપર ખડકલા છે, ફોર વ્હીલર ગમે ત્યાં ઉભેલી છે, ટુ વ્હીલર મજા આવે ત્યાં બંધ કરીને મૂકીને હાલે જાય છે, ગાડી કાઢવી હોય તો મુશ્કેલ થાય છે. અહીંયા કન્યા છાત્રાલય છે, નાની નાની દીકરીઓ ભણે છે, એની જ્યાં ગર્લ્સ સ્કૂલ હોય ત્યાં આજુબાજુ રેકડીઓ નાસ્તાવાળા ન હોવા જોઈએ, દૂર હોવા જોઈએ, એના બદલે એની આજુબાજુ રેકડીઓને પણ ખડકલા છે. એના કારણે ટ્રાફિક જામ થાય છે, કારણ કે બાજુમાં રોડ છે, રોડની બાજુમાં સ્કૂલ છે, સ્કૂલની બાજુમાં રેકડીઓ રાખે છે, નાસ્તો કરવા આવે છે, રોડ ઉપર ગાડી પાર્ક કરે છે, એટલે અડધો રોડ તો આમ જ બ્લોક થઈ ગયો છે. આ મોટો રોડ છે પણ 50% રોડ, અડધો રોડ છે એ લારીઓ અને આડેધડ પાર્કિંગના કારણે બંધ થઈ ગયો છે, એના કારણે ટ્રાફિક જામ થાય છે. ખાસ કરીને લોક માગણી એ છે કે તાત્કાલિક અસરથી માધાપર પોલીસ આ ટ્રાફિક છે એ દૂર કરે, આવી લોક માગણી છે.